ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજે બે બનાસકાંઠા સંસદીય મતવિસ્તાર તેમજ 14 વિધાનસભા દિયોદરમાં ચૂંટણીલક્ષી આયોજન મોડેલ સ્કૂલ દિયોદરમાં થયેલ. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર એક તેમજ પોલિંગ ઓફિસર તેમજ મહિલાના પોલિંગ તાલીમ મોડેલ સ્કૂલમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવેલ. આ પ્રસંગે પ્રાંત ઓફિસર દિયોદર દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરેલ. ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો છે. ગુજરાતની ઓળખ એટલે ગરબો, અને હવે આ ગરબો ગ્લોબલ બન્યો છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. મહત્વનું છે કે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023 રોજ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેનું સન્માન આપ્યું હતું. ગુજરાતના ગરબાનો સમાવેશ સાથે હવે દેશના ઉત્સવ, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં સમાવેશ થઈ ચૂકી છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. થોડા દિવસો પહેલા તેમણે નંબર 1 અબજોપતિ બનેલા જેફ બેઝોસ પાસેથી તાજ છીનવ્યો હતો. આ મહિને બિલિયનિયર ઇન્ડેક્સમાં ટોચના સ્થાનોમાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ હતી. આ પહેલા એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. જેફ બેઝોસ મસ્ક પાસેથી નંબર 1 અબજોપતિનો દરજ્જો છીનવી લીધો હતો. આજકાલ લગભગ દરેક લોકો સોશિયલ મીડિયા વાપરે છે. શાળામાં ભણતા બાળકોથી લઈને વૃદ્ધો, દરેક લોકો સોશિયલ મીડિયાનો અઢળક ઉપયોગ કરે છે. એવામાં 25 માર્ચના રોજ ફ્લોરિડા રાજ્યના ગવર્નર રોન ડિસિન્ટન્સે એક કાયદા પર અક્ષર કર્યા, જેમાં તેમણે કહેવામાં આવ્યું કે 14-15 વર્ષની વયના બાળકોને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા પિતાની સંમતિની જરૂર પડશે. આ પગલું બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્ય માટેના ઓનલાઈન જોખમોથી બચાવવા માટે જ છે. ભાજપે ગુજરાતમાં પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. જેઓ વિપક્ષમાંથી ભાજપમાં આવેલા છે તે તમામને ટિકિટ અપાઈ છે, જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાળિયા, માણાવદરથી અરવિંદ, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ અપાઈ છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી 6 બેઠકોમાંથી 5 વિધાનસભા બેઠકો ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર પર પેટાચૂંટણી યોજાશે. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી તેમની જાતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા બાદ લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના કહેતા અરવલ્લી ભાજપમાં અસંતોષ ચરમ સીમાએ પહોંચી ગયો છે. ભીખાજી ઠાકોરના સમર્થનમાં અરવલ્લી જિલ્લામાંથી 2000થી વધુ કાર્યકરોના ભાજપમાંથી રાજીનામા આપશે. વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો. ભીખાજી દુધાજીની ટિકિટ કપાયા બાદ તેમના સમર્થનમાં મહારેલી નીકળી હતી. ચીનના ખૂબ જ નજીકના ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકોની સાથે એક મોટી દુર્ઘટના બની ગઈ. પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ હુમલાના 5 ચીનના નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાની પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોર દ્વારા ચીનના નાગરિકોના કાફલા પર હુમલો કરાયો. હુમલા દરમિયાન થયેલ બોમ્બ વિસ્ફોટમાં 5 ચીનના નાગરિકોના મોત થયા છે. હુમલામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે નથી આવી. ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે, આ વચ્ચે અંગ દજાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે, જેથી આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી બચીને રહેવાનો સમય આવ્યો છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં એકાએક વધારો નોંધાયો છે. એક જ મહિનામાં સ્વાઇન ફ્લૂના રાજ્યભરમાં 180 કેસ નોંધાયા, જેમાં 9 લોકોના તો મોત થયા છે. સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ ગુજરાત દેશભરમાં 4 સ્થાને છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી 2024ને લઈને ભાજપ દ્વારા 5મી યાદી જાહેર કરવામાં આવી, ત્યારે યાદીમાં કુલ 111 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેના અંતર્ગત ગુજરાતના કુલ બાકી 6 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ રાષ્ટ્રીય ભાજપ સમિતિ દ્વારા ગુજરાતમાં કુલ 6 બેઠકો પર નવા ચહેરાને જાહેર કરવામાં આવ્યા, ત્યારે સુરેન્દ્રનગરની બેઠકને લઈને રાજકીય સ્તરે ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. તેના કારણે ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સુરેન્દ્રનગરની બેઠક પર પસંદ કરાયેલા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચાર ચાર મંગળીવાળા ગીતથી ફેમસ થઈ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સામે આ ગીત ગાવાને લઈને મુકાયેલો સ્ટે 28 માર્ચ સુધી લંબાવાયો છે. હાઈકોર્ટે આ ગીત પરનો સ્ટે ફરી એકવાર લંબાવી દીધો છે. અગાઉ હાઈકોર્ટે આ સ્ટે 26 માર્ચ સુધી એટલે કે આજની તારીખ સુધી લંબાવ્યો હતો, જે પછી આજે ફરીથી કોર્ટે સ્ટેને 28 માર્ચ સુધી લંબાવી દીધો.
રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો છે, જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો.